बेमा कलिंग नगरी नी भयंकर दशानु वर्णन छे अने राजा अशोक नी स्थितिनु वर्णन छे। समयो बहु दिनो पछी पद प्रहार ए तांडवी पराजित कलिंग मा चुपकी दी छवाई रही। समयो लेकिन शांत पड़ी गयो, समी गयो बहु दिनों पछी, घना दिवसों पछी, दिनों एटले दिवस, दिन रस्व छे, दिन दीर्घ होय तो दिन एटले गरीब। पद प्रहार, पद एटले पग, प्रहार पगनी लात, ए तांडवी, तांडवी पद प्रहार, तांडव नृत्य थतुं होय अने ए समये जे पग धरती पर पड़ता होय, भगवान शिव नु तांडव नृत्य थाय, आखी धरती ध्रुजवा लागे, कंपन अनुभववा लागे, एटलो पगमां प्रचंड ताकात साथे धरती साथे अथड़ाता होय एम हवे ए तांडव नृत्य पूरु थई गयु, भयानक नृत्य पूरु थई गयु, भयानक युद्ध पूरु थई गयु। पराजित कलिंगमां, जेनो पराजय थयो छे कलिंग नगरीमां, चुपकी दी, चुपकी दी एटले मौन शांति, प्रखर शांति, चुपकी दी छवाई रही। कारण के कोई क्या ही मानस जीवतो नथी, क्या ही कोई बचू नथी, बद्दाज मृत्यु पायमा छे। राजा अशोक ना सैनिकों नी सामे लड़ता लड़ता मातृभूमि ने खातर मृत्यु पायमा, कलिंग ना लोकोए जे कुर्बानी आपी, ए कुर्बानी ने कारणे राजा अशोक नु कठण मां कठण हृदय पण कोमल बनी जाय छे। विचारो तो खरा, एकदम चुपकेली छवाई गई, बेकार लागवा मंडी, हस्ती रमती कूदती जीवन थी उभराती कलिंग नगरी एकदम स्मशान जेवी बनी गई अने कलिंग मां चुपकी दी छवाई गई। चारे बाजू एकदम शांति, घोर शांति छवाई गई। परंतु ए चुपकी दी ए भयद युद्ध थी ए हती, परंतु आ चुपकी दी आ शांति केवी हती, तो के युद्ध थी भयद, भय द भय आपनारी, युद्ध थी पण भयंकर हती। युद्ध मां तो क्यांक शस्त्रों ना आवाज आवता था, आ तो क्यांय कोई आवाज ज नहीं, बधुं बेकार लागे, भयंकर लागे, डरामणुं लागे, बिहामणुं लागे, क्यांय कोई प्रकारनी जीवंतानो तमने अनुभव न थाय। अने एथी आ गौर शांति ए युद्ध थी पण वधारे गौर हती, भयंकर हती। निराश नगरी हती, नयन नीर नी ढाळ हती, कलिंग नगरी एकदम निराश हती। सुकाम कलिंग ना प्रजाजनों नो पराजय थयो हतो अने नयन नीर ढाळ हती। कवि सजीवानो पण अलंकार नो उपयोग कर्यो छे के कलिंग नगरी जाने के नयन एटले आंख माथी नीर आंसु वहावी रही छे, आंसु नहीं पण कलिंग ना प्रजाजनो ए पोतानी मातृभूमि खातर जे लोही वहळायुं, जे मातृभूमि ने बचाववा माटे जे संघर्ष कर्यो, એટલે કલિંગ નગરી રડતી હતી। કલિંગ નગરી જળ જેવી કલિંગ નગરી પર રડે છે, આંસુ સારે છે, નિરાશ થઈને, ઉદાસ થઈને કે મારા પ્રજાજનો મેં ગુમાવ્યા, મારા નગરજનો મેં ગુમાવ્યા, મને ચાહનારા તો બધા જ મૃત્યુ પામ્યા, સબમાં ફેરવાઈ ગયા। હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, અને બિન સહાય લાચાર, કોઈની સહાય માગી શકે એમ નહોતી, કારણ કે પોતાના કોઈ રહ્યા જ નહોતા કલિંગમાં, પોતાના કહી શકાય એવા કોઈ પ્રજાજનો હતા નહીં, અને કરુણ આજ એની સ્થિતિ, અને આજ નગરની સ્થિતિ બહુ કરુણ હતી, કારણ કે પોતાને બચાવવામાં જે જે લોકો એ કુરબાની આપી તે તે વીર લોકો આ ધરતી પર હવે હતા નહીં, મૃતોપાય થઈ ગયા હતા, એટલે એની સ્થિતિ તો ખૂબ જ દયા ઉપજાવે એવી હતી। હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શીએ પડી, અને સમૂળ
मूळ સાથે કોઈ વેલ ઉખડી અને ધરતી પર નાખી દો પછી એ વેલ ને ફરી જીવંત કરી શકાતી નથી એમ આખી કલિંગ નગરી જાણે કે કોઈ ઉખેડીને નાખી દીધી હોય કારણ કે પ્રજાજનો એની ડાળીઓ હતા એના મૂળ હતા એ આખા એ પ્રજાજનો મૃતપાય થઈ ગયા એટલે મૂળ સાથે કોઈ વેલ ને ઉખેડી નાખે અને વેલ જેમ કરમાવા લાગે એમ કલિંગ નગરી કરમાવા લાગી હતી વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના આખી કલિંગ નગરી નિરાશ મૃદુ કોમળ વેલની જેમ એ ઉખડીને પડી ગઈ હતી અને બીજી બાજુ શું હતું કલિંગનું દ્રશ્ય પૂરું થયું હવે રાજા અશોક એનું ચિત્ર આપે છે કે વાગોળે છે જેમ પશુ વાગોળે એમ યાદ કરે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના પોતાના સૈનિકોએ તલવારની ધારથી મેળવેલા વિજયને રાજા યાદ કરે છે કે અહીં કેટલો વિજય મેં મેળવ્યો આ પ્રદેશ પર કેટલો વિજય મેળવ્યો અને હમણાં જ કલિંગ પર હું કેવો વિજય મેળવીશ એ યાદ કરે છે શિબિરમાં બરાબર શિબિરે બેઠો બેઠો રાજા અશોક પોતાના વિજયને વાગોળી રહ્યો છે સમ્રાટ રાજા મહારાજા બધા જ રાજ્યો હસ્તગત કરી લેવાનું સમ્રાટ બનવું બધા જ પ્રદેશો જીતી લેવાની મહિચ્છા ધારણ કરવી દીપ્તિ એટલે તેજ નૂર દીપ્તિ તેના નયનમય છે દર્પ કેરી ભરેલી દર્પ એટલે અભિમાન એની આંખ નયન એના આંખમાં તેજ છે પણ તેજનું અભિમાન છે પોતાના સૈનિકોનું અભિમાન છે પોતાની શક્તિનું અભિમાન છે પોતાનો નામનું અભિમાન છે દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી પરંતુ એની આંખોમાં જે તેજ છે ને એ તેજમાં ભારો ભાર અભિમાન ભરેલું છે અભિમાનથી રાજા અશોક ચકચુર છે પૂર્ણ રીતે ભરેલો છે અને રાજા અશોક મનમાં મનમાં શું બોલે છે પ્રહલાદ પારેખેના વાક્યો ઉત્તરમાં મૂક્યા છે જો જાતિ વિજય નૂપણે સંસ્ફુરે ઉર્મી એવી સંસ્ફુરે એટલે એકાએક ઈચ્છા થાય જાગૃત થાય રાજા અશોકને એવી ઉર્મી એટલે લાગણી જાગી કે હું જાતે મારે વિજય જોવો છું નાનકડું એવું કલિંગ મારી સામે થયું મારા સૈનિકોની સામે થયું મને પડકાર ફેંકો યુદ્ધ માટેનો મારે એ કલિંગના નગરજનો ઉપર મારા સૈનિકોએ જે વિજય મેળવ્યો છે ને એ વિજયને મારે જાતે જોવો છે મારે ખુદ જઈને મારા સૈનિકોએ જે બર્બરતાપૂર્વક હિંસકતાપૂર્વક કલિંગના નગરજનોને રહેસી નાખ્યા છે ને એને જોવા છે દર અભિમાનથી રાજા અશોક આગળ વધે જો જાતે મગધ અસીની ધાર છે તીક્ષણ કેવી મારે એ તો જોવું છે કે મારા મગધ કારણ કે રાજા અશોક મગધ દેશનો રાજા હતો મૂળ એનું રાજ્ય મગધ એટલે મગધ અસી અસી એટલે તલવાર શમશેર મગધના સૈનિકોની તલવારની ધાર કેટલી તીક્ષણ છે કેવી રીતે એ જીવતે જીવ માણસને વાડી નાખે કાપી નાખે કોતરી નાખે કટકા કરી નાખે મારે તલવારની તીક્ષણ ધારદાર ધારને જોવી છે મગધના સૈનિકોએ કલિંગના નગરજનો પર કેવી તલવાર ફેરવીને એના ગળા કાપી નાખ્યા હાથ કાપી નાખ્યા પગ કાપી નાખ્યા આતરણા ઓતરવી લીધા એ બધું મારે જોવું છે મારે હિંસકતાથી ભરેલો આ બધું જોવા રાજા અશોક ના મનમાં વિચારો છે રાજા અશોક પોતાના સૈનિકો પર ગર્વ કરે અભિમાનથી ભરેલો રાજા અશોક પોતાના વિજયને જોવા માટે એના મનની અંદર મહેચ્છા જાગે ગયા તેજ ને આવ્યો અંધકાર પણ હવે તેજ પૂરું થઈ ગયું જે કલિંગના નગરજનોમાં તેજ હતું એ પણ પૂરું થઈ ગયું
रात्रि नो समय छे, अंधकार उतरी आयो, प्रखर अंधकार, घोर अंधकार, कारण के नगर मां जे युद्ध ना शोर हता, आवाजो हता, शस्त्रो ना नाद हता, ए पण बधा शांत बनी गया हता। अंजवाड़ो तो मातृभूमि ने चाहनारा जे प्रजाजनो ना हृदय नु अंजवाड़ो हतो ए तो पूरो थई गयो हतो। हवे तो प्रदेश जीतवानी महेच्छा धारण करनारा लोको एटले अंधकार, जे भूमि भाग ने हासिल करी सके कोई ना हृदय भाग ने नहीं, एटले गया तेज ने आव्यो अंधकार। हवे तेज पूरो थई गयो, हवे तो अंधकार आववानो, घोर अंधकार। नहीं भेद किंतु कलिंगे लगार, लगार एटले जरा पण, परंतु कलिंग नगरी पर एनो कोई फेर न पड्यो। सुकाम हतो आज एवो उरे ने बहार, जुवे एक अंधार ने अपार। कलिंगना प्रदेशनी अंदर तो अंधकार हतो रात्रिनो, पण एना नगरजनो पण मृत्यु पायमा हता, जीवते जीव शबमां फेरवाई गया हता। हवे क्यांय कोई बाणस बच्यो नहोतो, एटले कलिंग नगर उपर बाह्य पण अंधकार हतो अने आंतरिक पण अंधकार छे, कई छे नहीं, सुमसाम छे नगरी, जड़ जेवी जड़ नगरी छे। एटले के छे हतो आज नहीं भेद किंतु कलिंगे लगार, परंतु कलिंग उपर जरा पण ए तफावत नी असर पड़ती नथी, कारण के जेवो अंधकार बहार छे एवो ज अंधकार कलिंग ना नगर मां ज पण छे, कलिंग नगर मां पण छे, कारण के हवे तो अंधारो छे। जे नगरजनो हता, जे आनंद हतो, जे उत्सव हतो, जे प्रेम हतो, एवुं तो क्यांय कोई जोवा मळतुं हतुं, कोई माणस युद्ध मां जीवतो न रह्यो। हतो आज एवो उरे, उरे एटले हृदय मां ने बहार, एवो ज अंधकार। केवो अंधकार? जेवो बहार अंधकार हतो एवो ज अंधकार हृदय मां पण चारे बाजू छवाई गयो हतो। जुए एक अंधार ने अपार, अने ज्यां जुओ त्यां अंधकार अंधकार ज लागे। एक तो नगरजनो मृत्यु पायमा हता एनो अंधकार, नगरजनो ना अंधकार नी साथे बाह्य अंधकार जाने भळी गयो हतो, अने बधे ज अंधारुं हतुं, कारण के कलिंगमां कोई माणस बच्यो नहोतो एटले अंधकार हतो, अने बाह्य कुदरतमां पण अंधारुं हतुं, एटले बे अंधकार भेगा थया, परंतु कलिंग पर कोई असर न थई। सुकाम कोई पण प्रदेश એ જળ વસ્તુ છે, જ્યાં સુધી એ પ્રદેશને ચાહનારો કોઈ વ્યક્તિ ન હોય ત્યાં સુધી એ પ્રદેશ અંધકારમાં હોય। વ્યક્તિ જ્યારે ચાહે છે ને ત્યારે પ્રદેશ પ્રકાશવાન બને છે। અહીં કલિંગને ચાહનારું તો કોઈ હતું જ નહીં, સત્તાની લાલસા વાળું હતું, પણ ચાહનારું, અંદરથી ચાહનારું, કલિંગનું કલ્યાણ થાય એવી ભાવના ધરાવનારું તો કોઈ હતું જ નહીં। निहाड़ वाने निज जीत जाते अंधार माए नगरी श्मशाने। कवि केवी उपमा आपी छे, आखी नगरी श्मशान हती, कलिंग आखू श्मशान बनी गयो। श्मशान केम बनी गयो? मशान केम बनी गयो? कारण के कलिंग मां जीवता बधाज माणसो ए युद्ध मां मृत्यु पायमा छे, अने भयंकर रीते मृत्यु पायमा, जीवते जीव जेने पोतानो जीव गुमावी दीधो, होमी दीधो, एटले निहाळ वाने निज एटले पोतानी जीत जाते, पोताना सैनिकोए मेळवेली जीत जाते जोवाने निहाळवू, एटले धारी धारीने जोवा कि केवी निर्दयताथी मारा सैनिकोए कलिंगना नगरजनोने रहेसी नाख्या छे, कापी नाख्या छे, कटके कटका करी नाख्या छे, ए मारे जोवा छे। ए जोवा राजा अशोक આગળ વધે, અંધારમાં એ નગરી શ્મશાન, અંધકારમાં એ આગળ વધે, આખી નગરી બેકાર છે, શ્મશાન જેવી એકદમ ઘોર શાંતિ પથરાયેલી આ નગરીમાં છે। રાજા પ્રવેશી કરવા પ્રકાશ, મશાલચીઓને લઈ કંઈક સાથ। રાજા કલિંગમાં પ્રવેશ કરે છે, પણ પ્રકાશ તો કરવો જોઈએ ને, કલિંગમાં તો અંધારું હતું, ક્યાંય કોઈ ઘરમાં દીવો થાય એમ હતો નહીં,
દીવો કરનાર કોઈ નહોતું, પ્રકાશ ક્યાંથી હોય? જે તેજ હતું એ તો બધું અંધકારમાં પલટાઈ ગયું અને રાત્રિનો સમય હતો, એટલે અંધારું પણ કુદરતમાં પણ હતું. એટલે અંધકારમાં પોતાના સૈનિકોએ કેવી રીતે કલિંગના પ્રજાજનોને કતલ કરી છે એ જોવા માટે તલપાપડ રાજા અશોક પ્રકાશ કરવા માટે કેટલાક મશાલ ધારણ કરનારા લોકોને પોતાની સાથે લે છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજા ને સૌ મશાલ ચી પડે છે પંથ પોતાને સબોની વચમાં થઈ. ત્યાં બીજું કોઈ નહોતું, કોઈ બીજું હતું ના ત્યાં, ત્યાં બીજું કોઈ નહોતું. રાત્રે કોણ હતું? રાજા અશોક અને પેલા મશાલ ધારણ કરનારા, મશાલ લઈને આગળ વધારનાર માર્ગમાં પ્રકાશ માટે. એના સિવાય બીજું કોઈ નહોતું. પડે છે પંથ પોતાને સબોની વચમાંથી, અને રસ્તો ક્યાં પડે છે? પડે છે પંથ, એનો રસ્તો કરે છે. રસ્તો કરવા માટે પોતાને સબોની વચમાંથી, જો મૃત્યુઓની વચ્ચે થઈને નીકળવું પડે છે, મૃત્યુઓ પર પગ મૂકવા પડે છે, અને મૃત્યુઓ પર પગ મૂકીને રાજા અશોક આગળ વધે. રાજા અશોકને ના સૈનિકોને જીવતો જીવતો કલિંગના નગરજનોએ રાજા અશોકના સૈનિકોની સામે લડાઈ કરી, જ્યાં સુધી પોતાની રગોમાં રક્ત હતું ત્યાં સુધી, પણ મૃત થઈ ગયા, શબમાં એ ફેરવાઈ ગયા. ત્યાર પછી પણ રાજા અશોકને પ્રવેશવા માટે પેલા સૈનિકોને મૃતદેહો ખસેડવા પડે, એ પછી જ રાજા અશોક પગ મૂકી શકે છે. આખી ધરતી લોહિયાળ બની ગઈ છે. પડે છે પંથ પોતાને સબોની વચમાંથી, સબોની વચ્ચે થઈને એને જવું પડે છે. સબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ જીતની, ગાથા એટલે કથા, ભૂપ એટલે રાજા. સબોના શબ્દમાં, કેવો શબ્દ વાપર્યો છે કવિ, સબોના શબ્દમાં જાણે કે રાજાના વિજયની કથા લખાણી છે, કે આ તારો વિજય જોઈ લે. તે મૃતદેહો પર વિજય મેળવ્યો છે રાજા અશોક, તે કલિંગના જીવતા નગરજનો પર વિજય નથી મેળવ્યો. મૃતદેહો પર વિજય મેળવનાર મહાન નથી ગણાતો. સબને ખસેડવા પડે તારી લાચારી તો જો રાજા અશોક. જાણે શબો કલિંગના મૃતદેહો નગરજનોના શબો જાણે કહી રહ્યા છે. રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી, રાજમાર્ગ પર જુઓ તો શબ શબ પડ્યા છે, મૃતદેહો મૃતદેહો. મહોલ્લા એટલે શેરીમાં તમે જુઓ તો મૃતદેહો મૃતદેહો જ છે, ચારે બાજુ મૃતદેહોના ખડકલા છે. વિચારો, જીવવાની અભિપ્સા દરેકને હોય, પણ કલિંગના લોકો કલિંગના નગરીને પ્રેમ કરતા હતા, ચાહતા હતા, અને માતૃભૂમિ માટે કુરબાની આપવી પડે તો અમે તૈયાર છીએ, પણ પાછી પાની નહીં કરીએ. આ ભાવના સાથે એ યુદ્ધ લડ્યા, એ મૃતદેહમાં ફેરવાયા, અને મૃતદેહમાં ફેરવાઈને પણ રાજા અશોકને એ મૃતદેહોએ, આડા અવળા પડેલા મૃતદેહોએ જાણે કે એનો માર્ગ રોકી લીધો. આ તાકાત છે માતૃભૂમિને ચાહવાની, ચાહના ધરાવતા વીરોની, અને ત્યારે દેશ મહાન બને છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂખ વાંચતો, ડાબી બાજુ જમણી બાજુ બે બાજુ આંખો ફેરવીને રાજા અશોક પોતાના સૈનિકો એ કરેલી કતલને જુએ છે. કેવી બેરહેમી પૂર્વક એ જીવતા જીવને મૃતદેહોમાં ફેરવી નાખ્યા, એના હાથ પગ ધડ મસ્તક અલગ કરી નાખ્યા. એ જોવા માટે ડાબી જમણી બે બાજુ આંખો ફેરવે છે, પણ બે બાજુ મૃતદેહો મૃતદેહો, અને ભયાનક હાલતમાં પડેલા મૃતદેહો. જરૂર અને હિંસાથી ઘાતકી રીતે એકબીજા એ મારેલા હથિયારના ઘા
મૃતદેહો પર એ ઘાવમાંથી તાજું વહેતું લોહી, આવું બધું અશોક રાજા જુએ છે, આંખો ફેરવે છે ચારે બાજુ નજર કરી, અને રાજા વાંચે છે મૃતદેહો શું કહેવા માંગે છે એ શબ્દોને વાંચે છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો, જેમ જેમ એ પોતાના વિજયને, વિજયની ગાથાને, પોતે મેળવેલા વિજયને જેમ જેમ ઉકેલે ને તેમ તેમ એના મનની અંદર જયનો અર્થ જાગે છે કે આને જય કહેવાય, આ જય છે, આ વિજય છે. મૃતદેહો પણ તને નગરમાં પ્રવેશવા માટે આડેધડ તારી સામે ઉભા રહી ગયા છે. એ મૃતદેહોને ખસેડ્યા વગર તારો માર્ગ બની શકતો નથી. હે રાજા અશોક, તે કોના પર જીત મેળવી? આ વિજય છે, આવો વિજય કહેવાય? રમણની અંદર વિજયના જુદા જુદા અર્થ જાગે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, અપૂર્વ પહેલા ક્યારે એને અનુભવ નહોતો. રાજા અશોકે અનેક યુદ્ધો કર્યા હતા, અનેક પ્રદેશો જીત્યા હતા, લોહિયાળ યુદ્ધો કર્યા હતા, પણ આવો બેકાર યુદ્ધનો અનુભવ એને કલિંગ સિવાય કોઈ ચખાયો નહીં. બેકાર અનુભવ એને કલિંગ સિવાય બીજે ક્યાંય થયો નહીં. કારણ કે કોઈ માણસ બચતું નથી, બધા જ અશોક રાજાની સામે લડતા લડતા એ મૃતદેહમાં ફેરવાઈ જાય. આ કલિંગને ચાહનારા લોકોને મેં ગુમાવ્યા, મેં કોના પર વિજય મેળવો? મૃતદેહો પર, આ જળ પ્રદેશ પર? એમ એના મનની અંદર વિચારો જાગે. જાણ્યો જો રાજા આજે અનુભવ કરે અંતરે, પોતાના હૃદયમાં કોઈ પૂર્વે ન થયો એવો અપૂર્વ અનુભવ થાય. આ પેલા એને ક્યારે આવો અનુભવ ન થયો, એવો અનુભવ આજે એને પ્રથમ વખત થયો. જાણ્યો નહોતો કદી જયનો અર્થ બેકાર, આવો બેકાર એટલે ભયંકર. વિજયનો અર્થ આટલો ભયંકર હોય, આટલો સુમસામ હોય, આટલી ચૂપકીદીથી ભરેલો હોય, એવો પ્રથમ અનુભવ આજે એને કલિંગમાં પ્રવેશતા થયો. બાકી તો જીતમાં જશ્ન હોય, વિજયમાં વરમાળા હોય, આનંદ હોય, ઉત્સવ હોય, પણ ક્યાંય પ્રેમ નહોતો. એક જ બાજુ ની આખી વાત હતી. એટલે જાણ્યો નહોતો કદી આની આની પેલા અનેક વિજય મેળવા, હિંસક યુદ્ધો કર્યા, પણ આવો ભયંકર અનુભવ એને પહેલી વખત થયો. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. જેમ લાવારસ જ્વાળામુખી ફાટે અને ધરતીના પેટાળમાંથી લાવારસ નીકળે ધગધગતો, અને આખી ધરતીને એ સળગાવી મૂકે, એવી જ રીતે લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. લાવારસ થી જેમ ધરતી કંપન અનુભવે, સળગી જાય, બળી જાય, કંપા લાગે, એમ રાજા અશોક નું નૃપતિ ઉર, રાજા અશોક નું હૃદય, કઠણમાં કઠણ હૃદય, હિંસકતાથી ભરેલું હૃદય, એના એક પછી એક પર તૂટવા લાગે છે. અંદરથી લાવારસ નીકળે છે, ધગધગતો રસ નીકળે છે. આ વિજય એવો રસ, ધરતી કંપી ઉઠે એવું કંપન અનુભવે રાજાનું હૃદય, આવેગથી ભાવ કેવા. અને આવેગથી આવા જુદા જુદા આવેશથી કેવા કેવા ભાવ અનુભવે, જુદા જુદા ભાવ અનુભવ કરે, હૃદય ધડકવા લાગે. હજારો માણસની કતલ થઈ જાય છતાંય રાજા અશોકનું હૃદય ક્યારે કંપન નહોતું અનુભવતું, એ રાજા અશોકનું હૃદય આજે કંપવા લાગે, ધ્રુજવા લાગે, જુદા જુદા ભાવની અનુભૂતિ કરવા લાગે. રાજા અશોક તો પોતાનો વિજય જોવા નીકળ્યો છે, પણ કલિંગના
નગરજનોના મૃતદેહોએ રાજા અશોક ને નવો રસ્તો ચીંધાડ્યો, એના હૃદયને ધ્રુજાવી નાખ્યું, એના હૃદયમાં ધ્રુજારી પેદા કરવા કલિંગના નગરજનો મૃતદેહો સ્વરૂપે પણ યશસ્વી પુરવાર થયા. અને સૂત કરે છે, જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જોવાની જઈને ઈચ્છા હવે ના નુપને રહી. જેના જોર એટલે તાકાત, કઠણ પણ હૈયા તણા સર્વ તૂટે, જેના જોરથી હૈયાના કઠણમાં કઠણ પડ પણ તૂટી જાય, એમ કઠણ કાળજા વાળો, કઠણ હૃદય વાળો, બલબલાને હંફાવનારો રાજા અશોક કલિંગના મૃતદેહોની વચ્ચેથી પસાર થતા થતા હાફી જાય છે. એનું હૃદય હાફ અનુભવે, કંપન અનુભવે, ધ્રુજારી અનુભવે. જોવાની જઈની ઈચ્છા હવે ના નુપને રહી. હવે પોતાનો વિજય જોવા માટે રાજા અશોક નીકળ્યો હતો, પણ હવે એને વિજય જોવાની જરા ઈચ્છા ન રહી. આ વિજય, આને વિજય કહેવાય? અહીં તો કોઈ બચ્યું નથી. મારો વિજય છે એવું કહેનારા મારા સૈનિકો સિવાય, આ મશાલ ધારણ કરનારા સિવાય અહીં કોઈ નથી. મારે કોને મારો વિજય બતાવવો છે? કોની સામે મારે વિજય બતાવવો કે હું રાજા અશોક? અહીં તો મેં કોના પર વિજય મેળવ્યો? એક જળ ધરતી પર, મૃતદેહોથી ખદબદતી ધરતી પર. રાજાને હવે પોતાના વિજયને જોવાની જે મહેચ્છા હતી ને એ પૂરી થઈ ગઈ, ટાઢી બોર થઈ ગઈ. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી, એનું હૃદય, ઉર એટલે કે તેની આંખ, હવે આ જીતને સહન કરી શકે. હૃદય એકદમ કઠણ કાળજું કોમળ બની ગયું, અંદરથી લાવારસ ધધકવા લાગ્યો, અને આંખ પણ એનું જાજુ જોઈ શકે એમ નથી. આંખ બંધ કરવી પડે રાજા અશોકને, એટલા બિહામણા, ડરામણા, ભયાનક મૃતદેહોના ચિત્રો એની આંખમાં ઉભરાવા લાગ્યા. રાજા અશોક હવે પોતાની આંખમાં જાજા ચિત્રોને ભરી શકે એમ નો, કેનું હૃદય આ બધું સહન કરી શકે એમ નો. તમે જો રાજા અશોક પીગળવા લાગ્યા, શરણાર્થ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાશણે. એક ક્ષણાર્ધ, અર્ધી ક્ષણ, અમુક સેકન્ડનો, સેકન્ડના અર્ધા ભાગની અંદર એના પાય એટલે પગ થંભી જાય છે. રાજા અશોક ચાલતો ચાલતો અટકી જાય છે. પડ્યું ચિત્ત વિમાશણે, વિમાશણ એટલે મૂંઝવણ, શું કરવું શું ન કરવું એની ખબર ના પડે. ચિત્ત એટલે મન, રાજા અશોકનું મન મૂંઝવણમાં પડે છે. ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા પછી કરે. શું આજ્ઞા કરે છે? હુકમ, આજ્ઞા એટલે હુકમ, આદેશ. રાજા અશોક પેલા મશાલ ધારણ કરનારા પોતાની સાથે અંધકારમાં પ્રકાશ માટે આવેલા એ સૈનિકો છે, એને શું રાજા અશોક આદેશ આપે? ચાલો સૌ શિબિરે પાછા, ચાલો આપણે હવે પાછા વળી જવું છે, આગળ નથી જવું, આપણી શિબિરે પાછા વળો. રાજાના સૈનિકોને તો એમ હતું કે રાજા આ પ્રકારનો અમારો વિજય જોઈને એકદમ આનંદિત થઈ જશે, ખુશ થઈ જશે, પણ એવું કઈ બન્યું નહીં. રાજા અશોક આજ્ઞા આપે કે નહીં, હવે આગળ નથી વધવું, ચાલો શિબિરમાં પાછા, આપણા તંબુમાં પાછા, આપણી છાવણી છે ત્યાં, આપણો પડાવ છે ત્યાં, આપણે પાછા નીકળી જઈએ, હવે આગળ નથી જવું. જુઓ, આગળ જવાની અતિ તાલ આવેલી રાજા અશોકને યુદ્ધમાં આપણને વિજય મળ્યો એવા સમાચાર સાંભળીને થઈ, અને જ્યારે એ વિજયને જોવા કલિંગના નગરની અંદર પ્રવેશે, કલિંગ નગરીમાં પ્રવેશે, રસ્તામાં પ્રવેશે, અને આગળ વધતો જાય, જેમ જેમ આગળ વધતો જાય, હજી અડધે પહોંચ્યો હોય, અને એનું હૃદય, એનું કઠણ કાળજું
તૂટી પડે। રાજા અશોકને હાંફ ચડે। રાજા અશોક હવે જાજુ સહન કરી શકતો નથી।